रेडी स्टार्ट। नवी जारी करवामां आवेली मीडिया माटेनी गाइडलाइनमां संसदना सचिवालयना अधिकारीओए एटली हदे अंकुश मूक्या छे के संसद सभ्यो अने प्रधानों साथे वातचीत करवा माटे केमेरा क्यां लगावा अने पत्रकारोए क्यां उभा रहेवुं के बेसवुं તેના સ્થળો પણ પૂર્વ નિશ્ચિત કરવામાં આવ્યા છે। સંસદની પ્રેસ દીર્ઘાની સલાહકાર સમિતિના વરિષ્ઠ પત્રકારો પણ સરકારના આ નવા આદેશોથી ખિન્ન થયેલા છે। મોદી સરકારની તીવ્ર ઈચ્છા સંસદ પરિસરમાંથી પ્રજા સુધી જતા સમાચારોને કોઈને કોઈ રીતે અંકુશમાં લેવાની છે એવું ગાઈડલાઈન પરથી પ્રતિધ્વનિત થાય છે। કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ અત્યારે અખબારી સ્વતંત્રતા અંગેના દેશમાં ઉપલબ્ધ સારા વક્તા છે અને માત્ર વક્તા છે, તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવતા અખબારી સ્વતંત્રતા વિરુદ્ધના હુકમોથી તેઓ જાણે કે અજાણ છે એવું વ્યર્થ આશ્વાસક વર્તન કરી રહ્યા છે। સંસદના સચિવાલયના આ નેવા નિયમોને કારણે સરકારી માધ્યમો દૂરદર્શન અને આકાશવાણીને પણ તકલીફ પડવા લાગી છે। વાસ્તવમાં આ બધી પ્રવૃત્તિઓના મોનિટરિંગ માટે જ પ્રસાર ભારતીનું ગઠન કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રસાર ભારતી બોર્ડ હવે માત્ર મીટિંગ અને ઇટિંગ સુધી મર્યાદિત થઈ ગયું છે। કિસાનો માટે ચાલુ કરવામાં આવેલી કિસાન ચેનલમાં સરકારે કરોડો રૂપિયા વહાવ્યા છે। શરૂઆતમાં સંઘ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સિરોહીને આ ચેનલની જવાબદારી સોંપવામાં આવી હતી અને ખેડૂતો સાથેના સીધા સંબંધને કારણે એમણે ચેનલનું સ્વરૂપ સારી રીતે ઘડ્યું હતું, પરંતુ એમને રાતોરાત ફેંકી દીધા પછી હવે કિસાન ચેનલમાં બોલિવૂડના કાર્યક્રમોમાં પ્રવેશવા લાગ્યા છે। લોકસભા નામક અને રાજ્યસભા નામક ચેનલો ઉપર પણ પ્રસાર ભારતીનું કોઈ નિયમન રહ્યું નથી। સંસદનું સચિવાલય અને તેનો જનસંપર્ક વિભાગ પણ મિસ્ટર મોદીની આરતી ઉતારવામાં વ્યસ્ત થઈ ગયો છે। એમાંથી જ નવા નવા નિયમો અને નવી નવી વાંધાજનક આચારસંહિતાઓ તરતી મૂકવામાં આવે છે। એક સપ્તાહ બાદ એટલે કે આજે સોમવારથી શરૂ થતી સંસદની કાર્યવાહીમાં જોડાયેલા દેશભરના મીડિયાકર્મીઓ દ્વારા નવી ગાઈડલાઈનના બહિષ્કાર કરવાનું અભિયાન જાહેર કરવામાં આવ્યું છે। કોઈપણ રાજકીય પક્ષ જ્યારે વિરોધ પક્ષ હોય છે ત્યારે અખબારી સ્વતંત્રતાની હિમાયત કરતો હોય છે અને એ જ પક્ષ જ્યારે સત્તામાં આવે ત્યારે અખબારી સ્વાતંત્ર્ય પર અંકુશ રાખવાની મનોકામનાઓ ધરાવતો થઈ જાય છે। એ પ્રમાણે ભાજપ પણ આ રાજરોગમાંથી મુક્ત રહી શક્યો નથી અને સંસદમાં મૂકવામાં આવેલા પત્રકારોને ખાસ એ બાબતે તાકીદ કરવામાં આવેલ હતી કે સંસદ સભ્યો અને પ્રધાનો સાથે વાતચીત કરવા માટે તેઓએ પૂર્વ મંજૂરી લેવી પડશે। સ્ટોપ।